नमस्कार, हूँ छु दीपाली। गुजरात में विधानसभा की चूंटणी आड़े हवे मात्र गणतरी दिवसों ज बाकी रहा है, तरह राज्य राजकारण में मोटी उथलपाथल की शुरुआत थी चुकी है। राज्य खूब वरिष्ठ और कार्यक्षम प्रधानों में जेनी गणना थाय छे तेवा बन्ने प्रधानों राजेन्द्र त्रिवेदी और पूर्णेश मोदी पास थी महत्वना खाता आंचके लेवामां आव्या छे। केबिनेट प्रधान राजेन्द्र त्रिवेदी पास थी महसूल विभाग हवालो परत लई लेवायो छे। आथी हवे राजेन्द्र त्रिवेदी पासे मात्र कायदो अने व्यवस्था विभाग ज रहेशे। महसूल विभाग नो राज्य कक्षा नो चार्ज हर्ष संघवी ने सौंपी देवायो छे, ज्यारे के केबिनेट नो हवालो मुख्यप्रधान भूपेन्द्र पटेल तेमनी पासे राख्यो छे। बीजी गाज पूर्णेश मोदी पर पड़ी छे। पूर्णेश मोदी पासे थी मार्ग अने मकान खातु लई लेवायु छे अने तेनो राज्य कक्षा नो हवालो हवे जगदीश पंचाल संभाळशे। महसूल नी जेम मार्ग अने मकान विभाग नो केबिनेट नो हवालो पण मुख्यप्रधान जाते संभाळशे। एटले के आ बन्ने खाताना महत्वना निर्णयोनी सत्ता मुख्यप्रधान भूपेन्द्र पटेल पासे ज रहेशे। गुजरात विधानसभानी चूंटणी पहला केबिनेटमां थयेला आ फेरफारो अनेक सवालो उभा करे छे। ज्यां सरकारे चूंटणीनी तैयारीओमां लागवानुं होय त्यां आवा मोटा फेरफार पाछळ मोटा कारणો જવાબદાર હોય તેવી સ્વાભાવિક વાત છે। महसूल अने मार्ग मकान बन्ने एवा विभागों छे जेमां सौथी वधु भ्रष्टाचारनी फरियादो थती होय छे। एवो पण मनाई रह्यु छे के बन्ने प्रधानोने अनेक वखत मुख्य प्रधान तरफथी टकोर कराई हती। केन्द्र स्तर सुधी फरियादो गया बाद आ चर्चा थई छे। बन्ने विभागो तरफथी प्रजालक्षी अने संवेदनशील निर्णयो लेवामां आळस थई छे। तरह आ मामले वधु अपडेट मेळवीए संवाददाता किंजल मिश्रा पासेथी। किंजल, पहली वार एवुं बन्युं छे के विधानसभानी चूंटणीओ नजीकमां होय अने तेवा समय प्रधानमंडळमां मोटो फेरफार करवामां आव्यो होय, आखरे आ फेरफार पाछळनुं कारण शुं सामे आवी रह्युं छे? ज्यारे बीएस संतोष पण गुजरातनी मुलाकाते छे त्यारे वधु फेरफारनी कोई शक्यताओ? જે બિલકુલ, સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે કોઈપણ રાજ્યમાં ચૂંટણી હોય છે, ચૂંટણી પહેલાં વિસ્તરણ થતું હોય છે। ગુજરાત પહેલું એવું રાજ્ય છે કે ચૂંટણીના એક વર્ષ પહેલાં જ આખી સરકાર બદલાઈ ગઈ હતી અને ચૂંટણીના બે મહિના પહેલાં કેબિનેટ કક્ષાના બે પ્રધાનોના પોર્ટફોલિયો છે તે આંચકી લેવામાં આવ્યા છે। કહી શકાય કે આ સમગ્ર જે નિર્ણય લેવાયો છે તેમાં એક કાકરે અનેક જે શિકાર છે તે કરવામાં આવ્યા છે, અથવા તો સીધો મેસેજ બી ઇન ધ પાર્ટી લાઇન કહેવાનો પણ એક જે મેસેજ છે તે હાઈકમાન્ડ તરફથી આપવામાં આવી ચૂક્યો છે। છેલ્લા ત્રણ વખતની જો વાત કરવામાં આવે તો ત્રણ વખતની કેબિનેટ બેઠક યોજાઈ હતી। તે કેબિનેટ બેઠકની અંદર મુખ્યપ્રધાન દ્વારા તમામ મંત્રીઓ હતા તેમને ટકોર કરવામાં આવી હતી। તમામ મંત્રીઓને પોતાના વિભાગની કામગીરી, પોતાના પ્રભારી જે જિલ્લા આપ્યા છે તેની કામગીરી યોગ્ય રીતે કરવા માટે વારે ઘડે ટકોર કરવામાં આવી હતી। સતત કહેવામાં પણ આવી રહ્યું હતું ચૂંટણીનું વર્ષ છે, પ્રજાલક્ષી કામોની અંદર સૌથી વધારે ધ્યાન આપવું જોઈએ। આ તમામ ચર્ચાઓ કેબિનેટમાં થઈ હતી, તેમ છતાં પણ જે પ્રકારની વાત હતી, ખાસ કરીને જે મંત્રીઓ પાસેથી પોર્ટફોલિયો લેવામાં આવ્યા છે અને તેમની જે મોટી મોટી વાતોની જે વાત કરવામાં આવે તો મહેસૂલ વિભાગમાં જે રીતે પેન્ડન્સી ઓફ જે ફાઇલ્સ હતી તેની સાથે જે લેન્ડ જેહાદની જે બાબતો હતી તેની સાથે પાર્ટી લાઇનથી ક્રોસ કરી અને પોતાનું એક બિહેવિયર કરવું તે પ્રકારની જે એક આખી વાત હતી, વડોદરાનું આંતરિક રાજકારણ હતું અને આ તમામ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક સરકારને સંગઠનને સીધી રીતે નુકસાન કરી રહ્યા હતા। આવું જ કંઈક પૂર્ણેશ મોદી સાથે પણ હતું કે તેમને એક જે કહી શકાય કે મુખ્યપ્રધાન કરતાં પણ એક અલગ લાઇનમાં ચાલવું, તેની સાથે જે એક અધિકારી માટે પોતાના વિભાગ માટેની મનમાની રાખવી, તમામ જે તેમનો જે કાર્યભાર હતો એ ઓફિસ કરતાં વધારે ઘરેથી ચાલવું, તો આવા તમામ મુદ્દાઓ હતા કે જે મુદ્દાઓને લઈ અને છેલ્લા કેટલાય સમયથી ચોક્કસ કિંજલ અહીં સવાલ એ થાય છે કે જે આ બે મહત્વના ખાતાઓ આંચકી લેવામાં આવ્યા છે તેનો રાજ્યકક્ષાનો હવાલો જે જગદીશ પંચાલ અને હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યું છે, આ બંનેની પસંદગી પાછળનું શું કારણ લાગે છે? જે દેખો, રાજ્યકક્ષાના હવાલાની જ્યાં સુધી વાત કરવામાં આવતી હોય છે તો રાજ્યકક્ષાનો હવાલો જો હર્ષ સંઘવીની વાત કરવામાં આવે તો ગૃહ વિભાગની અંદર અનેક જે સવાલો આવ્યા, પડકારો આવ્યા, પરંતુ તમામને કેવું તો શોર્ટ આઉટ કરવું તેને લઈ અને હર્ષ સંઘવીએ એક એસ્ટાબ્લિશમેન્ટ કરેલું છે। પોતાના વિભાગની વાત હોય, પોતાના વિસ્તારની વાત હોય, ગ્રેડ પેની વાત હોય, એલઆરડીની વાત હોય કે પરીક્ષાને સ્ટ્રીમલાઇન કરવાની વાત હોય, હર્ષ સંઘવી દ્વારા એક પ્રયાસ ચોક્કસ થયો છે કે જે જવાબદારી તેમને સોંપવામાં આવે છે તે સારી રીતે બખૂબી રીતે નિભાવતા હોય છે। જગદીશ પંચાલની વાત કરવામાં આવે તો
સહકાર વિભાગની તેમની પાસે જવાબદારી છે અને સહકારના પણ આપ જોઈ શકો છો કે અનેક મહત્વપૂર્ણ નિર્ણય જે કેન્દ્રમાં થતા હોય છે તેને ખૂબ સરળતાથી ગુજરાતની અંદર યુટિલાઇઝ કરાતું હોય છે. પરંતુ દીપાલી, આ તમામની વચ્ચે એક વાત એ ખૂબ મહત્વની છે કે હવે અત્યાર સુધી પહેલીવાર એવું થયું છે કે મહેસૂલ અને માર્ગ મકાનનો સીધો હવાલો એ મુખ્યપ્રધાનના પોર્ટફોલિયોમાં છે. એટલે કે કોઈ પણ નિર્ણય આગામી બે દિવસમાં, હાલાંકી કોઈ નવા નિર્ણય થવા એ ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ એવા કોઈ નીતિ વિષયક નિર્ણય પણ હશે તો તે સીધા મુખ્યપ્રધાનની દેખરેખમાં હશે. આ કદાચ પહેલીવાર થયું છે કે કેબિનેટ પ્રધાન પાસેથી કોઈ હવાલો છે અથવા જે ચાર્જ છે તે લઈ લેવામાં આવ્યો હોય અને તે ચાર્જ અન્ય કોઈ પણ પ્રધાનને ન આપવામાં આવ્યો હોય. જે હવાલો સોંપવામાં આવ્યો છે તે MOS એટલે કે રાજ્યકક્ષાનો હવાલો બે મંત્રીઓને સોંપવામાં આવ્યો છે, પરંતુ જે નિર્ણય લેવાની જે કહી શકાય કે જે ક્ષમતા છે અથવા નિર્ણય લેવાના જે પાવર છે તે મુખ્યપ્રધાનની પાસે રાખવામાં આવ્યા છે અને કહી શકાય કે બહુ બધા મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે ચોક્કસ કિંજલ, આ પરિસ્થિતિ વચ્ચે એવું કહી શકાય કે બે મહત્વના ખાતાનું અહીં ફેરબદલ કરવામાં આવ્યું છે અને આ બે ખાતા એવા છે કે અત્યારે પ્રવર્તમાન સ્થિતિમાં મહેસૂલ વિભાગ હોય કે માર્ગ મકાન વિભાગ, ફરિયાદો વધારે છે, લોકોમાં રોષ પણ વધારે છે. તો ચૂંટણી પહેલા એક ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. ચોક્કસ દીપાલી, ચૂંટણી પહેલાં ડેમેજ કંટ્રોલ ન માત્ર સરકારમાં પરંતુ લોકોની વચ્ચે પણ એક કરવાનો પ્રયાસ છે અને એક સીધો મેસેજ આપવાનો પ્રયાસ છે કે જે રીતે સરકાર હતી એ એક વર્ષ પહેલાં બદલવામાં આવી હતી, તો સરકારમાં જ જે પ્રતિનિધિઓને મૂકવામાં આવ્યા છે તે પ્રતિનિધિઓમાં જો લો પરફોર્મન્સ છે અથવા તો પાર્ટી લાઇનની અંદર એ નથી તો તેમાં બદલાવ થઈ શકે છે. આ કદાચ આખા દેશમાં પહેલીવાર કોઈ રાજ્યમાં થયેલી ઘટના છે કે જેની અંદર ચૂંટણીના બે મહિના પહેલાં કોઈ નેતાને એક મેસેજ આપી અને સમગ્ર જે કહી શકાય કે સબ સલામત કરવા તરફની જે એક આખી કૂચ છે તે આગળ લઈ જવાનો સરકાર તરફથી જે પ્રયાસ છે તે પ્રયાસ થયો છે કે જે પાર્ટી લાઈન નક્કી કરવામાં આવી છે અથવા તો જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે અથવા તો જે નિર્ણયો લેવામાં આવતા હોય છે તે નિર્ણયો કલેક્ટિવ હોવા જોઈએ, સરકાર અને સંગઠન એક છે, આ એક જે મેસેજ સ્ટ્રોંગલી આપવાની વાત હતી. અને આ તમામની વચ્ચે આપ જુઓ કે આ નિર્ણય લેવાયા છે તેના એક દિવસ પહેલા અમિત શાહ ગુજરાતની મુલાકાતે હતા, અમિત શાહ સાથે મુખ્યપ્રધાનની મુલાકાત થઈ હતી, વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ છે. એટલે કે જે નજર ભલે એવું લાગતું હોય કે ગુજરાતની અંદર, પરંતુ ગુજરાતમાં આજે પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી નજર છે. ગુજરાતમાં જે પણ ગતિવિધિઓ થઈ રહી છે તેમાં પણ ખાસ કરીને રાજકીય ગતિવિધિઓ એ ભાજપની સંગઠનાત્મક બાબતો હોય કે સરકારની બાબતો હોય, અનેક ફેરફાર છે તે ફેરફાર આવતા આવી રહ્યા છે અને સીધો એક મેસેજ આપવાનો પ્રયાસ છે કે જે નિર્ણયો લેવાના છે અથવા તો જે પાર્ટી લાઈન નક્કી કરવામાં આવી છે અથવા તો જે એક અનુશાસન વરિષ્ઠ પ્રધાનો કહેવાતા બે પ્રધાનો પાસેથી ખાતાઓ આંચકી લેવામાં આવ્યા છે અને હજુ પણ કોઈ મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ. આપણે જણાવી દઈએ કે રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગનું જે ખાતું છે કેબિનેટ કક્ષાનું તે છીનવી લેવામાં આવ્યું છે અને તેનો રાજ્ય કક્ષાનો હવાલો હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો છે, જ્યારે કેબિનેટ કક્ષાનો હવાલો સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાની પાસે રાખ્યો છે. તો મહેસૂલ વિભાગમાં એક મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગમાં પણ ફેરબદલ કરવામાં આવ્યું છે. આ ખાતું પૂર્ણેશ મોદી પાસે હતું તે છીનવી લેવામાં આવ્યું છે. તેનો રાજ્ય કક્ષાનો હવાલો જગદીશ પંચાલને આપવામાં આવ્યો છે, જ્યારે કેબિનેટ કક્ષાનો જે હવાલો છે તે સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાની પાસે રાખ્યો છે.